જલારામ બાપાના ધર્મપત્ની પૂજ્ય શ્રી વીરબાઈ માની પુણ્યતિથિની આટકોટ ગામે દર વર્ષની જેમ આ વર્ષે પણ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી, જેમાં હજારોની સંખ્યામાં ભાવિ ભક્તોએ લાભ લીધો હતો. જલારામ બાપાના ધર્મપત્ની પૂજ્ય શ્રી વીરબાઈ માનું વિશ્વભરમાં એકમાત્ર રાજકોટના આટકોટ ગામે મંદિર આવેલ છે. આ મંદિરમાં વર્ષોથી અન્નક્ષેત્ર ચાલી રહ્યું છે. વિશ્વભરમાં પ્રખ્યાત એવા વીરપુરના જલારામ બાપા સાથે આટકોટના રઘુવંશી પરિવારના દીકરી વીરબાઈના લગ્ન થયા હતા. આટકોટ ગામે જે સ્થળ પર વીરબાઈ સાથે જલારામ બાપાએ લગ્ન કર્યા હતા તે જ સ્થળ પર હાલ સુંદર એવું પૂજ્ય વીરબાઈ માનું મંદિર બનાવવામાં આવ્યું છે. આ મંદિર દર વર્ષે વીરબાઈ માની પુણ્યતિથિ ઉજવવામાં આવે છે. અંદાજિત છેલ્લા 40 વર્ષોથી વીરબાઈ માની પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવે છે. આ પુણ્યતિથિ કાર્તક વદ નોમના દિવસે દર વર્ષે ઉજવવામાં આવે છે. પુણ્યતિથિ દરમિયાન જલારામ બાપા અને વીરબાઈ માની રંગોળી દોરવામાં આવે છે, અન્નકૂટ ધરવામાં આવે છે, દીવડાઓની આરતી સહિતના વિવિધ પ્રસંગોની ઉજવણી આજના દિવસે કરવામાં આવે છે. વીરબાઈના દર્શનાર્થે દૂર દૂરથી શ્રદ્ધાળુઓ આવે છે અને ભજન કીર્તન તેમજ ભોજન પ્રસાદનો પણ લાભ લે છે. પારકાને પોતાના સમજીને પેટ ભરીને જમાડ્યા બાદ જ ભોજન ગ્રહણ કરનાર આ દંપતીની ગાથા કંઈક અલગ જ છે. હાલ પણ વિશ્વભરમાં માત્ર એક રાજકોટના આટકોટ ગામે આવેલ વીરબાઈ માના મંદિરે વીરપુરની માફક 24 કલાક અન્નક્ષેત્ર ધમધમતું રહે છે. ચાલીને આવતા જતા યાત્રિકોને ભોજન પ્રસાદ તેમજ રહેવાની પણ સુવિધા આપવામાં આવે છે. તેમજ આ મંદિરમાં મહિલા મંડળના બહેનો દ્વારા છેલ્લા 5 વર્ષથી સેવા આપવામાં આવે છે. આ મહિલા મંડળમાં 30-31 જેટલા બહેનો છે, જે વીરબાઈ માના મંદિરે ઉજવાતા દરેક પ્રસંગોમાં રોટલી બનાવવાથી લઈને પીરસવા સુધીની કંઈ ને કંઈ મદદરૂપી સેવાઓ આપતા રહે છે. સોમૈયા દીપ્તિબેન દિનેશભાઈ, મહિલા મંડળ 5 વર્ષથી શરૂ છે. યાત્રા ભાવના ગણતરા કેશોદથી આવી છે. રવિ જીવાણી સાથે રાજભા હાડા, NS ગુજરાત ન્યૂઝ, જસદણ.